નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર તેર માં આજે લેકચર છે મિત્રો આપણો પાંચમો આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત મોટર તેર પોઈન્ટ ચાર ટોપિક છે ઇલેક્ટ્રિક મોટર વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો જેની અંદર આજનો ટોપિક છે આપણો વિદ્યુત મોટર તો ચલો મિત્રો સમજો વિદ્યુત મોટર એ ભ્રમણ કરતી એવી રચના છે કે જે વિદ્યુત ઊર્જાનો યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે એ વિદ્યુત મોટરનો સિદ્ધાંત છે મિત્રો વિદ્યુત ઊર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે યાંત્રિક ઊર્જામાં રૂપાંતર થાય છે આ મોટરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો વિદ્યુત પંખા રેફ્રિજરેટર મિક્સર વોશિંગ મશીન કોમ્પ્યુટર એમપી થ્રી પ્લેયર વગેરેમાં વપરાતા મહત્ત્વનો ઘટક છે શું તમે જાણો છો કે વિદ્યુત મોટર કેવી રીતે કાર્ય કરે છે તો ચલો મિત્રો વિદ્યુત મોટરની કાર્ય રચના વિશે આપણે અભ્યાસ કરવા જઈએ છીએ તો પહેલા તો આકૃતિ મિત્રો સરળ એવા વિદ્યુત મોટરની ઘટના દર્શાવીએ તો એમાં બે ચુંબક લીધા છે આપણે એન અને એસ બે ચુંબક લે લીધા એ બે ચુંબક ની વચ્ચે લંબ ચોરસ વાહક ગોંચરું એ બી સી અને ડી ગું લીધું છે અને સ્લીપ રિંગ સાથે વાહક તાર મારફતે એક છેડો બેટરીના ધન છેડા સાથે બીજો છેડો ઋણ છેડો કર અને કરથી બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે છે તો આ રીતે આખી રચના હોય છે અને લૂપ એના અંદર ભ્રમણ કરે છે મતલબ કે અહીંયા પ્રવાહ ગુંચરામાં બેટરીના ધન છેડામાંથી એ બી સી ડી માર્ગે પસાર થાય છે અને એ સ્લીપ રિંગ સાથે કાર્બન બ્રશ પણ એક્સ વાય પણ જોડેલા હોય છે સ્લીપ રિંગ કઈ ઉપર આવી રીતના વક્ર ભાગમાં હોય છે પી અને ક્યુ એ સ્લીપ રિંગ હોય છે એ બેરિંગ સાથે આવી રીતના થોડા નાના ટુકડા જોડ્યા હોય છે અને કાર્બન બ્રશ કહેવામાં આવે છે ક્લિયર મિત્રો તો આ બે આકૃતિ સમજાઈ હવે આપણે એની વાત કરીએ મિત્રો સમજો રચનામાં શું કે છે સમજવું ઘટના આકૃતિ તેર માં પાંચમાં બતાવ્યા પ્રમાણે વિદ્યુત મોટરમાં અવાહક આવરણ ધરાવતા તાંબાના તારનું લંબચોરસ ચોરસ ગુંચરું એ બી સીડી આવેલું છે કેવું ગુંચરું હોય છે અવાહક આવરણ અને લંબચોરસ ચોરસ એ બીસીડી વાહક તારનું ગુંચરું આવેલું હોય છે

એને કેવા હોય લંબ લંબ એટલે નેવું અંશના ખૂણે હોય છે કેવા હોય છે લંબ દિશામાં હોય છે તો ગુંચરાના બે છેડાઓની એક રીંગના બે અડદિયા સ્લીપ રીંગ પી અને ક્યુ સાથે જોડવામાં આવે છે અડદિયા આ દેખો પી અને ક્યુ એક રીંગ હોય ને આવું વર્તુળાકાર એને કાપી કાઢો બે ભાગ કરો ત્યારે એક બાજુનો ભાગ પી અને બીજી બાજુનો ભાગ ક્યુ એને બંનેને સ્લીપ રીંગ તરીકે જોડેલા હોય છે અને આ અડદિયાની અંદરની બાજુએ અવાહક હોય છે અંદરની બાજુ કેવી હોય અવાહક અને એક્સેલ એટલે ધરી સાથે જોડેલા હોય છે આ એક્સેલ વચ્ચે એ ધરી હોય છે અને એમની અંદર જે છે સ્લિપ રિંગ ત્યાં અવાહક પડ લગાડેલું હોય છે પી અને ક્યુ ની બહારની વાહક બાજુએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સ્થાયી વાક્ય દેખજો મિત્રો બે સ્થાયી અને વાહક બ્રો હોય છે જોડે આવી હજી થોડો બારનો ભાગ બાકી છે સમજાવવાનો તો એ સમજાવીએ ઉદ્ગમ બેટરીમાંથી આવતો વિદ્યુત પ્રવાહ ગુંજરાના એ બીસીડીમાં બ્રશ એક્સ મારફતે દાખલ થાય છે આ બાજુ એક્સ છે બ્રશ

હવે પ્રવાહની દિશા ઉપર તરફ જાય હવે આપણે નિયમ જોઈ ગયા સોરી ડાબા હાથના ફ્લેમિંગનો નિયમ શું કહેતો ડાબો હાથ આ રીતે હતો અમારી પહેલી આંગળી કઈ દિશા દર્શાવતા હતા ક્ષેત્રની દિશા તો ચુંબક્ય ક્ષેત્રમાં દિશા ગોઠવો બીજો આંગળી જે હતી આ ઉપરની એ પ્રવાહની દિશામાં આ રીતે આમ ઉપર જાય છે તો આંગૂઠો વધે શું કહેવાય ચુંબક્ય બર આ રીતે આ બાજુ ખસે એ રીતે દારો કે સીડી ભૂજામાં વિચાર તો પ્રવાહની દિશા

બર અહીંયા દીકજો સમજો વાક્ય પેલું એ બી ભૂજા પર લાગતું બર અધો દિશામાં ધકેલામને ડાબાથ નો નિયમ સમજાવ્યો એબી ભૂજામાં પ્રવાહ ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર જમણી તરફ તો બર કઈ બાજુ નીચે તરફ અધો દિશામાં અને એ રીતે સીડી ભૂજામાં લઈએ તો સીડી ભૂજામાં શું થશે મિત્રો તો સમજો ખાસ સીડી ભૂજામાં શું થશે પ્રવાહ નીચે તરફ આ રીતે ચુંબકીય ક્ષેત્ર તો બર કઈ દિશામાં ઉપર તરફ થાય એફ સદિશ ક્લિયર મિત્રો તો આ ખાસ સમજજો બંને વાક્યો ચલો દેખ્યો એ બી ભૂજા પર લાગતું બર તેને અધો દિશામાં ધકેલે છે જ્યારે સીડી ભૂજા પર લાગતું બર તેને ઉધ્વ દિશામાં ધકેલે છે માટે ગુંચરા અને એક્સેલ ની અક્ષ ફરતે મુક્ત ભ્રમણ કરી શકે અને તે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે કારણ કે અધો દિશામાં અર્ધ પરિભ્રમણ બાદ ક્યુ બ્રશ એક્સ સાથે ક્યુ બ્રશ કોના સાથે જોડાશે પી એ એક્સ સાથે હતું અને ક્યુ એ વાય સાથે હતા અડધું પરિભ્રમણ થશે એટલે ક્યુ બ્રશ એક્સ સાથે આવી જશે પી બ્રશ વાય સાથે સંપર્કમાં આવે છે આથી ગુંચરામાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાય પ્લસ માઇનસ બદલાઈ જાય એટલે પ્રવાહનો માર્ગ કયો થશે છે એટલે ડી સી બી એ માર્ગે પ્રવાહ વહે પ્રવાહની દિશા ઉલટાવે તેવા સાધનને દિશા પરિવર્તક એટલે કે કોમ્યુટેટર કહે છે વિદ્યુત મોટરમાં સ્લીપ રિંગ કોમ્યુટેટર તરીકે કાર્ય કરે છે સ્લીપ રિંગ સાના તરીકે કોમ્યુટેટર વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ગુંચરાની ભૂજા એબી અને સીડી પર લાગતા બરોની દિશા પર ઉલટાઈ છે આમ ગુંચરાની ભૂજા એબી પર અગાઉ અધો દિશામાં બલ લાગતું હતું હવે ઉધવા દિશામાં લાગશે અને ગુંચરાની પૂજા સીડી પર અગાઉ ઉધવા દિશામાં બલ લાગતું હતું તે હવે અધો દિશામાં લાગે છે આથી ગુંચરું અને એક્સેલ બીજું અર્ધ પરિભ્રમણ એ જ દિશામાં પૂરું કરે છે આ રીતે પરિભ્રમણ પૂરું કર્યા બાદ વિદ્યુત પ્રવાહની ઉલટાવાની આ ક્રિયા દર અર્ધ પરિભ્રમણને પુનરાવર્તિત થાય છે અર્ધું પરિભ્રમણ થાય એટલે પ્રવાહ બદલાય છે અને બંને દિશા બદલાય છે જે ગુંજરા અને એક્સેલનું સતત ભ્રમણ ચાલુ રાખે છે ગુંજરા અને એક્સેલનું શું કરે છે સતત આ રીતે ભ્રમણ ચાલુ રાખે છે અને મોટર ગતિ કરે છે મિત્રો તો હવે દેખજો આગળ ઔદ્યોગિક મોટરમાં કાયમી ચુંબકના સ્થાને ઇલેક્ટ્રોમેગ્નેટ વાપરવામાં આવે છે વિદ્યુત ગુંજરામાં ખૂબ જ વધારે આંટા હોય છે જેટલા આંટા વધારે એટલું ચુંબક કે ક્ષેત્ર વધારે કહેવાય નરમ લોખંડના ગર્ભ पर गुंजरा ने હોય છે નરમ લોખંડના ગર્ભ ઉપર गुंजरा વિંટારવામાં આવે છે નરમ લોખંડનો ગર્ભ કે જેના પર ગુંજરૂ હોય કે તે તથા સંયુક્ત રીતે આર્મેચર કહીએ છીએ જેના ઉપર વીંટાળેલું હોય છે એને સંયુક્ત રીતે કયા નામથી ઓળખીએ છીએ દ્વારા મોટરના પાવરમાં વૃદ્ધિ થાય છે એ આર્મેચર દ્વારા પાવરની અંદર શું થાય છે વૃદ્ધિ થાય છે મિત્રો તો ક્લિયર તો અહીંયા આપણો વિદ્યુત મોટરનો ટોપિક ફિનિશ થાય છે મિત્રો અને એના નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે પ્રશ્નો સમજવાના છે તમારે નોટબુકમાં લખવાના છે પહેલો પ્રશ્ન ફ્લેમિંગના ડાબાના નિયમનું વિધાન લખો વિધાન લખી અને આપણે સમજાવી દેવાનું છે બીજો જે વિદ્યુત મોટરનો સિદ્ધાંત લખો તો વિદ્યુત ઉર્જાનું આપણે સિદ્ધાંતમાં અહીંયા જોઈ ગયા હતા વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કીધું તો પહેલું જ વાક્ય યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે એ સિદ્ધાંત છે પણ થોડું વધારાનું પણ આપણે તૈયાર કરી શકીએ છીએ ત્રીજો દેખો વિદ્યુત મોટરમાં સ્લિપિંગની ભૂમિકા શું છે કોમ્પિટેટર તરીકે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવે છે કોમ્યુટેટર તરીકેની ભૂમિકા છે જે અંદર અંદર શબ્દ આવી ગયો વિદ્યુત મોટર સ્લીપિંગ ખાલી ખાલી જગ્યા તરીકે કાર્ય કરે છે કોમ્યુટેટર તરીકે કાર્ય કરે છે તો આ પ્રશ્નો લખવાના છે મોટરનો પણ પ્રશ્ન તમારી નોટબુકમાં એક વખત અવશ્ય આકૃતિ દોરી અને લખજો મિત્રો તૈયાર કરજો અને આગળના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે આપણે અભ્યાસ કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ બા